નમસ્તે મિત્રો, મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે છે. તેમજ ધોરણ 7ના ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના સ્વ અધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી પણ તમે મેળવી શકશો. તો ચાલો જોઈએ ધોરણ 7 વિજ્ઞાન, તેમાં પાઠ છે બીજો, પ્રાણીઓમાં પોષણ. તો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો હું જવાબ જ બોલું છું બાળમિત્રો. સૂચિને, બીજામાં આવશે મુખગુહા, ત્રીજામાં યકૃત, ચોથામાં આવશે અંધાત્ર, પાંચમામાં રાસાયણિક, છઠ્ઠામાં આવશે પહેલું અને બીજું, સાતમાં આવશે ત્રીજું અને ચોથું, આઠમાં પહેલું. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બાળમિત્રો, આ તમારી સમજ માટે છે, અથવા તમે જ્યારે સ્વાધ્યન પોથી પૂર્ણ કરેલી છે તે ચેક કરવા માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો. પ્રશ્ન 9 નંબરનો, મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ પદ્ધતિનું નામ લખો. તો મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે. પ્રશ્ન 10મો, મનુષ્યના પાચનતંત્રના ક્યાં ક્યાં અંગો સમાવેશ થાય છે? તેમાં પહેલું છે મુખગુહા, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર આવશે. 11 નંબરનો પ્રશ્ન, અંતગ્રહણ એટલે શું? ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતગ્રહણ કહે છે. 12 નંબરનો પ્રશ્ન, મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો. દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે, તેથી દૂધિયા દાંત 20 હોય છે, જ્યારે કાયમી દાંત 32 હોય છે. 13 નંબરનો પ્રશ્ન, મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે? જવાબ છે, નાના આંતરડામાં 3 ઉત્સેચકો ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. 14 નંબરનો પ્રશ્ન, નાના આંતરડામાં જોવા મળતી પ્રવૃત્તિઓ જેવી રચનાઓ કાર્ય જણાવો. તો પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવૃત્તિઓ દ્વારા રસાંકુરોમાં શોષાય છે. 15 નંબરનો પ્રશ્ન, ઓઆરએસની ક્યારે જરૂર પડે છે? જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય છે ત્યારે ઓઆરએસની જરૂર પડે છે. 16 નંબરનો પ્રશ્ન, વાગોળનાર પ્રાણીઓ અન્ય ક્યાં નામે ઓળખાય છે? વાગોળનારા પ્રાણીઓ અન્ય મસાશય નામે ઓળખાય છે. 17 નંબરનો પ્રશ્ન, વાગોળનાર પ્રાણીઓમાં અંધાત્રનું મહત્ત્વ જણાવો. તો જવાબ છે, નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અંધાત્ર કહે છે, જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે. 18 નંબરનો પ્રશ્ન, અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે. 19 નંબરનું છે, અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? તો જવાબ છે, ખોરાકને પોતાના કોષરસ દ્વારા અંધામાં સમાવેશ, ખોટા પગ દ્વારા સૂક્ષ્મકણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે. 20 નંબરનો પ્રશ્ન, અમીબા પાચન કઈ અંગિકામાં થાય છે? અમીબામાં ખોરાકનું પાચન અંધાનીમાં થાય છે. ત્યાર પછી છે 21 નંબરનો પ્રશ્ન, કયા સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે? જવાબ છે, પેરામિસિયમ સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે. પાચન માર્ગને ક્રમાનુસાર ગોઠવો. તો અહીંયા આ છે પહેલું આવશે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું આવશે. 23 નંબરમાં, જીભ માટે ક્યુ સાચું નથી? તો એમાં બીજી છે તે સાચું નથી. ત્યાર પછી છે 24 નંબરે, આપને ઘણીવાર ઉલટી કેમ થાય છે? જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે. 25 નંબરનો પ્રશ્ન, પાચકરસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચકરસને કાર્યરત કરવા જઠરમાં કેવા માધ્યમ હોવું જરૂરી છે? પાચકરસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચકરસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. 26 નંબરનો પ્રશ્ન, યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્ત્વ જણાવો. તો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. 27 નંબરે, નીચેના અંગો સાથે સુસંગતતા જોડો. તો પિત્તાશય તો પિત્તરસ,
ત્યાર પછી સ્વાદુપિંડ તો સ્વાદ રસ, જઠર તો પાચન રસ, અને નાનું આંતરડું તો રસાંકુરો આવશે. ત્યાર પછી 28 નંબરનો પ્રશ્ન, નાના આંતરડાના કાર્બોહાઈડ્રેટનું પાચન સમજાવો. જવાબ છે, નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. 29 નંબરનો, દર્શાવેલા ઘટકના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો. તો ચરબી તો પાચન, ફેટી એસિડ અને ગ્લિસરોલ, પ્રોટીન તો એમિનો એસિડ અને કાર્બોહાઈડ્રેટ તો શર્કરા. 30 નંબરનો પ્રશ્ન, સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે, તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલ ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે, જે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જવાબ પ્રશ્ન છે 31, આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે, જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે, જે મનુષ્યમાં હોતા નથી. મને ઓળખો, તો પહેલું છે તે અમીબા છે, પ્રવૃત્તિ કરવાની છે, પ્રોજેક્ટ કાર્ય છે. ત્યાર પછી છે 33 નંબરે, પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાણ, અનાજ અને પાણી વગેરે આપવામાં આવે છે. 34 નંબરનો પ્રશ્ન, પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે? પ્રાણીઓને દિવસમાં 3 વાર, સવાર, બપોર અને સાંજ, એમ 3 વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે. 35 નંબરનો પ્રશ્ન, પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા હોય છે? પશુઓને પાણી પીવડાવવા માટે અવેડો, ટાંકી, કુંડી જેવી વ્યવસ્થા હોય છે. 36 નંબરનો પ્રશ્ન, પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? જવાબ છે, પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે, અમુક સમયે નવડાવવામાં આવે છે અને અમુક સમયે ખરી કાપવામાં આવે છે. 37 નંબરનો પ્રશ્ન, પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે? દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ, જેવી વાહિદુ કરે છે. અમુક સમયે તેની જગ્યા પર ટાસ કે ભૂકો નાખી કોરા કરવા જોઈએ. જો બાળમિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ ધોરણ 7ના ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના સ્વ અધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી પણ તમે મેળવી શકશો.